समस्या छे ते लगभग घणा एवा लोको छे के जे स्नोरिंग नी समस्या थी पीड़ाता होय, तो सौथी पहला ए जाणवू जरूरी छे के स्नोरिंग नी समस्या जे छे तेनु कारण शुं होय शके। तो पहला तो आ एक सरस टॉपिक तमे चूज कर्यो छे। स्नोरिंग गुजराती में बोलिए तो नस्कोरा, नस्कोरा जे ऑलरेडी छे पण नस्कोरा बोलवा लागे एटले के स्नोरिंग, राइट जी। અને આ એવી સમસ્યા છે કોઈ પણ વ્યક્તિ એના લાઈફ ટાઈમમાં ક્યારેક ને ક્યારેક સ્નોરિંગ થી પરેશાન થયો જ હશે। ઇવન ન્યુબોર્ન બેબી થી લઈને એકદમ ઓલ્ડ એજ સુધી દરેક એજ ગ્રુપના જે વ્યક્તિ છે લાઈફ ટાઈમમાં કોઈ ને કોઈ સમય આ વસ્તુથી પરેશાન થયો હોય છે। સ્નોરિંગ બેઝિકલી થાય છે શું લેવા, હવે આપણે એક સામાન્ય મિકેનિઝમ જોઈએ તો ક્યારે પણ આપણે વિસલ વગાડી હોય તો શું થશે કે કોઈ પણ આપણું જે મોઢું છે એને એકદમ નાનું સાંકડું કરશું અને ફોર્સફુલી આપણે એર એને બહારની તરફ નીકળ, એટલે વિસલનો સાઉન્ડ આવશે। તો સંભવત આ પ્રકારની મિકેનિઝમ જ્યારે બોડીમાં ઇનવોલન્ટરીલી જે આપણે ઈચ્છતા નથી પણ ડ્યુ ટુ સમ રીઝન્સ સમ પેથોલોજીસ જ્યારે આવું ડેવલપ થાય છે તો એ સમયે સ્નોરિંગ આવે છે। હવે એના માટે તકલીફ આપણે નસકોરાના લેવલ થી લઈને શ્વાસ નળી સુધી કોઈ પણ જગ્યાએ એનું કારણ હોઈ શકે છે, બરાબર છે। એટલે કઈ પણ જગ્યાએ જ્યારે હવાને પસાર થવામાં ઓબસ્ટ્રક્શન આવશે એવા સમયે એ આપણને સ્નોરિંગ તરીકે સંભળાશે। જી રાજદીપજી, આ સ્નોરિંગની જે સમસ્યા છે તેનું મુખ્ય કારણ શું હોઈ શકે? શું વજન વધારો અથવા તો કોઈ બીજા કોઈ પરિબળો જે છે જે આ સ્નોરિંગની સમસ્યા છે તે સર્જતા હોય છે? મુખ્ય કારણમાં જોઈએ તો અત્યારના સમયમાં જે ઓબેસિટી છે, મેદસ્વીતા છે, એ સૌથી મુખ્ય કારણ છે। અમુક મહિનાઓ પહેલા અથવા એકાદ વર્ષ પહેલાની જ ઘટના છે કે જ્યારે આ આપણે ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા કરીને પણ ખૂબ જ મીડિયામાં અને લોકોમાં પણ જાણવા માટેની એક ઉત્કંઠા થયેલી કે આ શું છે। એક સેલિબ્રિટી હતા જે આના કારણે એમાં એક રીઝન આપવામાં આવેલું કે સ્લીપ એપનિયાના કારણે એક્સપાયર્ડ થયા હોય એવી પોસિબિલિટી છે। તો જેમ ઓબેસિટી એના માટે કારણ છે તો એનું એક લક્ષણ પણ સ્નોરિંગ છે। એટલે મેદસ સ્વીતા છે સૌથી મોટું અત્યારના સમયે કારણ છે, પણ એની સાથે સાથે નાકમાં કોઈ ઇન્ફેક્શન થયેલું હોય અથવા એલર્જી થયેલું હોય, નાક જામ થઈ જતું હોય વારંવાર, તો એના કારણે પણ નસકોરા બોલી શકે કે આ પ્રકારનું હોય તો એ ટેમ્પરરી કારણ છે કે જેને આપણે દવાથી એકદમ રિમૂવ કરી શકીએ। બીજા કોઈ શરીરના જે સ્ટ્રક્ચર છે એમાં કોઈ પ્રોબ્લેમ હોય, જીભ મોટી હોવી અથવા અંદરની જે યુવ્યુલા કરીને જે આપણને અંદરની તરફ હોય છે એની સાઇઝ વધારે હોવી અથવા આપણું જડબું નાનું હોવું, નાકનું સ્ટ્રક્ચર છે એ એબનોર્મલ હોવું, તો આ બધા કારણો છે કે જેના કારણે સ્નોરિંગ થઈ શકે। એમાં અત્યારના કન્ડિશનમાં જોઈએ તો સૌથી મુખ્ય કારણ છે મેદસ્વીતા, અને મેદસ્વીતાને કારણે જે ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા નામનો જે ડિસઓર્ડર છે એ મુખ્ય કારણ જોવા મળે છે હાલના સંજોગોમાં। જી ડોક્ટર, આપણને કેવી રીતે ખબર પડે છે જો કોઈ વ્યક્તિને નસકોર આવતા હોય તો કેવી રીતે ખબર પડે કે તેના જે નાક જે છે તેના પર તકલીફ છે અથવા તો તેની શ્વાસમાં કોઈ તકલીફ લેવામાં થઈ રહી છે, તો તેને કઈ રીતે ખબર પડે કે તે કારણે તેને આ નસકોરાની જે સમસ્યા છે તે સર્જાઈ રહી છે? એક નસકોરા એ રીતના છે, ઘણા એકદમ પતલા પર્સન હશે પણ એમને સ્નોરિંગ થતું હશે અને લાંબા સમયથી હશે પણ એનાથી એમને શ્વાસ લેવામાં કે એમાં કોઈ તકલીફ નહીં પડતી, પણ જયારે ઊંઘી જાય છે એ સમયે નસકોરા બોલાય છે અને લાંબા સમયથી તકલીફ હશે પણ નસકોરા સિવાય એમને બીજી કોઈ તકલીફ નહીં થતી હોય। તો આવા કિસ્સામાં આપણે જે નાકના જે એક્સપર્ટ ડોક્ટર હોય, મોઢાના જે એક્સપર્ટ ડોક્ટર હોય એની પાસે કન્સલ્ટેશન કરાવીને એક વખત ચેક કરાવવું જોઈએ કે કોઈ એબનોર્માલિટી નથી ને, બોની એબનોર્માલિટી અથવા અંદર જે સ્ટ્રક્ચર છે એમાં કોઈ એવી તકલીફ નથી ને, કારણ કે આ પ્રકારની જો તકલીફ હોય તો એને આપણે ઇઝીલી સર્જિકલી પણ એને કરેક્શન કરી શકાય છે। બીજી કે પેલા ક્યારેય આવી કોઈ તકલીફ જ નહોતી પણ ધીમે ધીમે ક્યારેક ડેવલપ થાય છે અને પછી હવે એવા સંજોગોમાં આપણે આવી ગયા છે કે હંમેશા રહે છે, પેલા ક્યારેય નહોતી પણ હવે પરમેનન્ટ થાય છે આપણને, ને આપણને એટલી ઇફેક્ટ નથી કરતી પણ આપણી જોડે જે
પાર્ટનર જે સ્પાઉસ હોય છે ઘરના બીજા ફેમિલી મેમ્બર હોય છે એ પણ હવે કમ્પ્લેન કરવા લાગ્યા છે કે બહુ તમે તો નસકોરા બોલાવો છો. તો જયારે આવી કન્ડિશન આ લેવલે પહોંચે છે જયારે ત્યારે આપણે ચોક્કસથી એના બીજા કારણો પણ જાણવા જરૂરી છે અને એના માટે ડોક્ટરનું કન્સલ્ટેશન કરવું જરૂરી છે. જે ડોક્ટર આપે જે પ્રકારે કીધું કે જે વ્યક્તિ સ્નોરિંગની સમસ્યાથી પીડાતો હોય અથવા તો જે નસકોરા બોલાવતું હોય તે વ્યક્તિને ખબર નથી હોતી, પરંતુ તેના આસપાસના લોકો જ્યારે તેને કહે છે કે પોતે નસકોરા બોલાવે છે તો ત્યારે ખબર પડે છે. તો આવું શા માટે થતું હોય, શા માટે તેને ખબર ન પડતી હોય? કારણ કે સ્નોરિંગ જે સ્ટાર્ટ થાય છે એ આપણે રિલેટિવલી લેટર સ્ટેજ ઓફ સ્લીપ કે જ્યારે આપણે ડીપ સ્લીપમાં જતા હોઈએ છીએ એ સમયે આપણું બોડીનું જે મસલ જે હોય છે આપણે ગળાના ભાગના ને કે જ્યારે આપણે વોલન્ટ્રીયલ મસલ ઉપર આપણો કંટ્રોલ જતો રહે છે અને એ સમયે એ કોલેપ્સ થાય છે અને એના કારણે પછી સ્નોરિંગ શરૂઆત થાય છે. એટલે જે વ્યક્તિને પ્રોબ્લેમ છે એ ડીપ સ્લીપમાં જાય છે એટલે એને આઈડિયા નથી આવતો, આજુબાજુના જે મેમ્બર્સ છે એને એ સમયે ખબર પડશે. અને આ જ કારણ છે કે જે વ્યક્તિને તકલીફ છે એને નથી ખ્યાલ હોતો, પણ બીજા લોકો જ એમને કહે છે કે આ ભાઈ આ તમારે આ તકલીફ છે, બહુ જ તકલીફ પડે છે, તમે જયારે ઊંઘી જાઓ છો પણ અમને ઊંઘવા નથી મળતું. જી, સ્નોરિંગની આ જો સમસ્યા વધુ વિકટ બને અને સ્નોરિંગની સમસ્યા જો આગળ જતા વધારે થાય અથવા તો તેનો અવાજ વધી જાય અથવા તો તે આજુબાજુના લોકોને સૌથી વધારે કનડગત થતી હોય તો આ સમસ્યામાં શું આગળ જતા કોઈ જોખમ ઊભું થઈ શકે ખરા? જ્યારે પેથોલોજીકલ રીઝન છે જેમ કે મેદસ્વીતાના કારણે સ્લીપ એપનિયા ડેવલપ થાય છે અથવા જે આપણી મોઢાનું સ્ટ્રક્ચર જેમાં જીભ બહુ મોટી હોવી જરૂરત કરતા સાઇઝમાં, પછી અંદરનું જે યુરિલા સ્ટ્રક્ચર હોય છે એ મોટું હોય, તો એ જ્યારે માણસ વ્યક્તિ લાય ડાઉન પોઝિશનમાં આવે છે ત્યારે ઘણી વખત ઓબસ્ટ્રક કરતો હોય છે. અને મોટાભાગે બોડીમાં મિકેનિઝમ એવી ડેવલપ થાય છે કે એનાથી પરમેનન્ટ આપણને તકલીફ ના થાય, નહીં તો સવાર રાત્રે સૂશે અને સવારે ઉભા જ નહીં થાય જેને પણ આવી તકલીફ હશે. પણ જ્યારે આવું થાય છે જે સમયે ટેમ્પરરીલી અંદર જવાનો રસ્તો અથવા ઓક્સિજનની હવાની અવર જવર છે બંધ થાય છે ત્યારે બોડીના મિકેનિઝમથી ટેમ્પરરીલી એ વ્યક્તિ થોડું અનકોન્શિયસલી પણ જાગી જશે અને ત્યારે અગેન એ સ્ટ્રક્ચર છે એની રીપોઝિશન થશે અને હવાની અવર જવર પાછી મેન્ટેન થઈ જાય છે. આવું જ ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાના કેસમાં પણ કહી શકાય કે જ્યારે વારંવાર આવું થાય છે તો દરેક કલાકમાં આવા અમુક 5 થી વધારે, આપણે જો મેડિકલીમાં કહીએ તો 5 થી વધારે આવા એપિસોડ થતા હોય છે, તો દરેક એપિસોડ વખતે બોડીની મિકેનિઝમ છે કે આપણને જગાડી દેશે, જે પણ વ્યક્તિ છે એને જગાડી દેશે. એની આવ કોઈને એકદમ ખરાબ ડ્રીમ આવી જશે અથવા કોઈને યુરિનેશનની અર્જ આવશે અથવા કોઈ એકદમથી સભા જાગી જશે, તો એકદમ સુતા છે મતલબ બેઠા થઈ જશે. તો આ બધી નેચરલ મિકેનિઝમ છે જેનાથી બોડી અગેન જે આપણે વોલન્ટરી મસલ ઉપરથી જયારે આપણે ડીપ સ્લીપમાં એના ઉપર કંટ્રોલ જતો રહેલો તો અગેન આપણે કોન્શિયસ થશું અને એના ઉપર કંટ્રોલ આવશે, ફરી પાછો એરવે છે આપણું નોર્મલાઇઝ થશે અને આપણું સર્ક્યુલેશન છે નોર્મલ થાય છે. જી, સ્નોરિંગ પણ જયારે જી આપ કન્ટિન્યુ કરી શકો છો. ઓક્સિજન ઓછો પહોંચો, કાર્બન ડાયોક્સાઇડ બહાર ના નીકળે, આ એની ટેમ્પરરી અસર અને એની લોંગ ટર્મ અસર કે જ્યારે રિપીટેડ થાય એની લોંગ ટર્મ પણ અસર થતી હોય છે. જી, આપે જે પ્રકારે કીધું કે શરીરમાં ઘણા બધા ફેરફારો થતા હોય જો લાંબો સમય માટે આ સ્નોરિંગની સમસ્યાથી જો વ્યક્તિ પીડાતું હોય તો શરીરમાં આપે જે પ્રમાણે કીધું કે ઓક્સિજનની કમી ઉપલબ્ધ થઈ શકે છે, તો ઓક્સિજનની કમી અથવા તો જે વસ્તુ એને પ્રોવાઈડ થવી જોઈએ રાત દરમિયાન તે એને ન પ્રોવાઈડ થતી હોય તો તેને કારણે પણ અનેક વસ્તુ સર્જાઈ શકે, અનેક રોગો થઈ શકે. તો શું કેવા કેવા રોગો જે છે તે સ્નોરિંગની સમસ્યાથી સર્જાઈ શકે છે? સ્નોરિંગના કારણે નથી કોઈ રોગ સર્જાઈ શકતા, પણ જ્યારે સ્નોરિંગનું કારણ જે ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા હોય છે કે જે બીજા કોઈ ડિસીઝ છે જેમ કે સ્ટ્રક્ચરલ એબનોર્મેલિટી, એના કારણે સ્નોરિંગ ડેવલપ થાય છે. અને જ્યારે ઓક્સિજનનું રિપીટેડલી દરરોજ બોડીમાં ટેમ્પરરી એપિસોડિક જ્યારે ઓક્સિજનનું લેવલ ઘટે છે, આપણને એટલો તો ખ્યાલ છે કે શરીરમાં ઓક્સિજન કેટલું ઇમ્પોર્ટન્ટ છે, દરેક ઓર્ગનને નોર્મલી ફંક્શનિંગ રહેવા માટે ઓક્સિજનની જરૂરિયાત છે, ઓક્સિજન એમનો ડાયટ છે. જ્યારે રિપીટેડલી આવું થાય છે
ટેમ્પરરી એપિસોડિક ઓક્સિજન લેવલ ઘટે છે બોડીમાં, તો એ દરેક ઓર્ગનને ઇફેક્ટ કરે છે. કાર્ડિયાકમાં જોઈએ તો એમાં હાર્ટ એટેક અને એના હાઇપરટેન્શન છે, આ બધી વસ્તુ ડેવલપ થઈ શકે છે. પેન્ક્રિયામાં જોઈએ તો ડાયાબિટીસ ડેવલપ થઈ શકે છે, થાઇરોઇડનો રોગ ડેવલપ થઈ શકે છે, વત્તા શરીરમાં લીવર ઉપર પણ અસર આવી શકે છે. કાર્બન ડાયોક્સાઇડ લેવલ વધે તો ભાન જતું રહે, કોમામાં પણ માણસ જઈ શકે. આ દરેક પ્રકારની એની પછી લોંગ ટર્મની ઇફેક્ટ છે કે આ પ્રકારના ચેન્જીસ અને આ પ્રકારના રોગો કે જે પેલા નથી પણ ઓનલી એન્ડ ઓનલી આ જે તકલીફ છે એના કારણે ડેવલપ થઈ શકે છે. માટે જો એને આપણે ટાઈમલી એડ્રેસ કરીએ તો આ વસ્તુને આપણે અવોઈડ કરી શકીએ છીએ. જી ડોક્ટર, સ્નોરિંગની આ સમસ્યાથી જો બચવું હોય તો વ્યક્તિએ શું કરવું જોઈએ કે જેથી કરીને આ સમસ્યાને ઘટાડી શકાય અથવા તો તેને જળ મૂળમાંથી કાઢી શકાય? સ્નોરિંગ એક સિમ્પટમ છે, રાઈટ? એટલે સિમ્પટમ થવા માટે જે મેઇન રીઝન છે એ આપણે સૌથી પહેલા તો ડાયગ્નોસ કરવું પડે. કોઈ એનાટોમિકલ છે તો એને સર્જિકલી અને કરેક્ટિવ સર્જરી કરાવવી પડે જેથી પરમેનન્ટ એનો ઇલાજ થઈ શકે. જયારે મેદસ્વીતા કારણ છે, ઓબેસિટી એનું મેઇન કારણ છે, તો સૌથી અને 100% ઇફેક્ટિવ રસ્તો એ છે કે ડાયટ મોડિફાઈ કરીએ, લાઇફસ્ટાઈલ મોડિફાઈ કરીએ અને વેઇટ લોસ કરવાનો આપણે પ્રયત્ન કરીએ. અને આપણો જે BMI છે જે આઈડિયલી 25 હોવો જોઈએ, પણ આજના સમયમાં મને નથી લાગતું કે કોઈનો 25 સુધી હશે. એટલે આપણે કોશિશ કરીએ કે 30 નીચે BMI લાવવાની કોશિશ કરીએ. મતલબ કે હાઈટ જેટલી હોય એના સરખામણીમાં જેટલું વેઇટ આપણે હોવું જોઈએ એ લેવલમાં લાવવાનો પ્રયત્ન કરીએ. જો આ વસ્તુ થઈ શકે તો મોટાભાગના કિસ્સામાં કોઈ પણ મેડિસિન, કોઈ પણ મેડિકલ ડિવાઇસ, કોઈ પણ ઓપરેશન વગર જ આ વસ્તુનો આપણે ઇલાજ થઈ શકે છે. જી, સ્નોરિંગની સમસ્યાથી આસપાસના જે લોકો છે તેમને ઘણી જ તકલીફ પડતી હોય તો શું એવા કોઈ સાધનો છે અથવા તો એવો કોઈ ઉપાય છે કે જેથી કરીને તે લોકોને શાંતિથી ઊંઘ મળી શકે અને તેઓ આ જે સમસ્યા છે તેનાથી બચી શકે? બિલકુલ, જ્યારે આ પ્રકારના સ્નોરિંગ એડવાન્સ સ્ટેજમાં હોય છે જેનાથી એ વ્યક્તિને અને આજુબાજુના મેમ્બર્સને પણ એક લિમિટથી વધારે તકલીફ પડવા લાગે છે, તો આવા કિસ્સામાં અમે જે પોલિસોમનોગ્રાફી કહે, સાદી ભાષામાં કહે તો સ્લીપ સ્ટડી, એ ટેસ્ટ અમે એડવાઇઝ કરતા હોઈએ છીએ અને એના રિપોર્ટિંગના આધારે પછી આગળની જે ડિવાઇસીસ આવે છે એ પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ જેથી કરીને સ્નોરિંગને કંટ્રોલમાં લાવી શકાય, જે એપનિયા થાય છે એને પણ કંટ્રોલમાં લાવી શકાય અને એની કોન્સિક્વન્સીસ છે જે કોમ્પ્લિકેશન છે એને પણ પ્રિવેન્ટ કરી શકાય. વધતા જો કોઈ સ્ટ્રક્ચરલી એબનોર્માલિટી છે તો એના માટે સર્જિકલી ઇન્ટરવેન્શન પણ પોસિબલ છે કે એ કરવાથી પણ આ વસ્તુને આપણે ઘટાડી શકીએ છીએ. જી, આ એપનિયા સાઇઝની આપણે જે વાત કરી તો એ શું છે અને તેને ઘટાડવા માટે શું કરી શકાય? એપનિયાનું મૂળ કારણ છે ઓબેસિટી. હવે બંને કારણ હોય છે, પહેલેથી જે વ્યક્તિઓને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર છે, થાઇરોઇડ ડિસઓર્ડર છે, આ પ્રકારના રોગો હોય છે તો એવા પેશન્ટ્સમાં વજન વધવું ઘણું કોમન હોય છે. અને જ્યારે વજન એક લિમિટથી વધી જાય છે ત્યારે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા ડેવલપ થતો હોય છે. તો એટલું જ ઓપોઝિટ ડિરેક્શનમાં પણ પોસિબલ છે, પહેલા વજન વધે છે પણ હજુ બીજા કોઈ ડિસીઝીસ નથી પણ માત્ર ને માત્ર સ્લીપ એપનિયા ડેવલપ થાય છે. સ્લીપ એપનિયા ડેવલપ થાય છે તો મેં આગળ આપણે ડિસ્કસ કર્યું હોય છે બોડીમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું જે મેન્ટેન થવું જોઈએ એના ઇમ્બેલેન્સ સર્જાય છે અને એના કારણે પણ હાઇપરટેન્શન, ડાયાબિટીસ, થાઇરોઇડ ને બધા થાઇરોઇડ ગ્રંથિના રોગો ડેવલપ થઈ શકે છે. જી ડોક્ટર, જે બજાર છે તેમાં આ સ્નોરિંગની સમસ્યાથી બચવા માટે કેટલાક ઉપકરણો મળે છે તો શું તે ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ અને કરવો જોઈએ તો તે કયા પ્રકારે કરી શકાય અને કેવા કેવા જે ઉપકરણો છે તે બજારમાં ઉપલબ્ધ છે? ઘણી વખત ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે, બધી ટેલી માર્કેટિંગ ને એ પ્રકારની ચેનલ્સ હોય છે એમાં, પણ એમાં કોઈ હજુ સુધી સાયન્ટિફિકલી પ્રૂવન થઈ શક્યું નથી કે કેટલું આપણા હેલ્થ માટે બેનિફિશિયરી છે. એટલે એ વસ્તુ ઉપયોગ કરાય પણ એનાથી આ એવું છે, તાવ આવે છે તો પેરાસિટામોલ લઈએ છે અને તાવ જતો રહે છે પણ એનાથી મલેરિયા નથી મળતો. જી બરાબર છે, એટલે એનાથી સ્નો શકે પણ જે મેઇન અન્ડરલાઈંગ કોઝ છે એ નથી
નમટવાનું, એટલે સ્નોરિંગ ખાલી જશે પણ એના કારણે જે એક પર્સનને આગળ જતા જે કોમ્પ્લિકેશન થવાની શક્યતા છે એ પ્રિવેન્ટ નથી થઈ શકતી. એટલે આઈડિયલ વે જે સાયન્ટિફિકલી પ્રૂવન છે એ જ રસ્તે જઈએ, ડોક્ટર પાસે જઈએ, એનું વ્યવસ્થિત પેલા ઇન્વેસ્ટિગેશન કરાવી અને એના આધારે જરૂર લાગે તો પછી એની ડિવાઇસીસ જે આવે છે જે પ્રોપર છે, સાયન્ટિફિકલી પ્રૂવન છે, બહુ બધા સ્ટડીઝ થયા છે અને પછી એ આપણે કોમન પોપ્યુલેશન ઉપર એ વસ્તુ આપણે ટ્રીટમેન્ટ તરીકે યુઝ કરીએ છીએ. એટલે વિધાઉટ કોઈ જે સાયન્ટિફિકલી પ્રૂવન ડિવાઇસીસ છે એને યુઝ ના કરવું એ જ એડવાઇઝેબલ છે. જી ડોક્ટર, આ સ્નોરિંગની જે સમસ્યા છે તેમાં આપે જે પ્રકારે કીધું કે આગળ જીવનશૈલીમાં જો ફેરફાર કરવામાં આવે અને જે મેદસ્મિતા છે તેને ઘટાડવામાં આવે તો આ સ્નોરિંગની સમસ્યાથી દૂર થઈ શકાય. તો હવે પ્રશ્ન થાય કે આ દરમિયાન ખાવા પીવામાં કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ આ સમસ્યાથી પીડાતા વ્યક્તિએ? હાઈ કાર્બોહાઈડ્રેટ અને હાઈ લિપિડ, આ બંને પ્રકારની ડાયટ છે એને અવોઈડ કરવી જોઈએ. હાઈ પ્રોટીન ડાયટ છે એ લેવી જોઈએ. હાઈ કાર્બોહાઈડ્રેટમાં આપણને ખ્યાલ જ છે કે એકદમ જે બધી સુગરી જે પણ વસ્તુ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, પછી બધા મિલ્ક શેક્સ હવે બહુ બધા અવેલેબલ હોય છે, પેકેજ જ્યુસીસ આવે છે, આ બધી વસ્તુ અવોઈડ કરવી જોઈએ. ફાસ્ટ ફૂડને અવોઈડ કરવું જોઈએ જેથી હવે જે વજન છે એનાથી એટલીસ્ટ આગળ વધતું વજન અટકે. પછી આપણું હેલ્ધી ડાયટ થશે, હાઈ પ્રોટીન ડાયટ છે, કાર્બોહાઈડ્રેટ લિમિટેડ ડાયટ છે, આ બધું શરૂ થશું. પ્લસ એની જોડે જોડે એક્સરસાઇઝ આપણે લાઈફસ્ટાઈલમાં ઇન્વોલ્વમેન્ટ કરીએ એટલે પછીથી વજન ધીમે ધીમે ઘટવાનું શરૂ થશે. કારણ કે વેઇટ છે રાતોરાત નથી વધી જતું, તો રાતોરાત ઘટી પણ નથી જવા, એટલે એને આપણે ટાઈમ આપવો પડશે. ફૂડ હેબિટ થી લઈને લાઈફસ્ટાઈલ હેબિટ પણ ચેન્જ કરવી પડશે. જી આ બધા ફેરફારો કરવાથી આ નસકોરાની જે સમસ્યા છે તે જડમૂળથી નીકળી શકે ખરા? મહદ અંશે જ્યારે ઓબેસિટી એકમાત્ર જ્યારે કારણ હોય છે આ વસ્તુ માટે, તો જેવું જ આપણે વજન છે જે મેં શરૂઆતમાં વાત કરી કે હાઈટ પ્રમાણે વજન હોવું જોઈએ એ લેવલમાં એચીવ થાય છે, તો મોટાભાગના પેશન્ટને જે આ વસ્તુથી પીડાય છે તો એમને રાહત થઈ જાય છે. વિધાઉટ એની કોઈ મેડિસિન, વિધાઉટ એની કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ પણ વસ્તુ કરાવ્યા સિવાય પણ જ્યારે વજન કંટ્રોલમાં લાવી શકે છે તો આ જે સ્નોરિંગની સમસ્યા છે એનાથી મુક્તિ મળી શકે છે. પણ જ્યારે સ્ટ્રક્ચરલ એબનોર્માલિટી છે એમાં આ વસ્તુ કામ નથી કરતી. જી ડોક્ટર, સ્નોરિંગની સમસ્યા જ્યારે કોઈ વ્યક્તિ નસખોરા લેતું હોય છે ત્યારે એવું કહેવામાં આવે છે તે ભર નિંદ્રામાં છે અથવા તો તેને એટલી બધી ઊંઘ આવી ગઈ છે અથવા તો એવું કહેવામાં આવે છે, તો એ શું સાચું છે કે પછી નસખોરાને કારણે તે વ્યક્તિને કોઈ શરીરમાં અસર થતી હોય? આપણે 5 મિનિટ પહેલા ખોરા બોલાવે છે પણ બીજાને ખબર હોય છે ત્યારે જ મેં કીધું કે જયારે ડીપ સ્લીપમાં પર્સન જાય છે એ સમયે જે મસલ્સ ઉપરનો વોલન્ટરી મસલ નો કંટ્રોલ જતો રહે છે અને એ સમયે પછી એરવે કોલેપ્સ થાય છે અને સ્નોરિંગ સ્ટાર્ટ થઈ જાય છે. એ વસ્તુ ખરી કે ત્યારે ડીપ સ્લીપમાં વ્યક્તિ હોય છે અને આ જ કારણ છે કે વારંવાર ડીપ સ્લીપમાં જતા રહે છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું ઇમ્બેલેન્સ થાય છે, તે દર આખી રાતમાં એમને ખ્યાલ પણ ના આવે પણ એટલી બધી વખત ઊંઘ ડિસ્ટર્બ થતી હોય છે. કારણ કે બોડી પોતાનો પ્રયત્ન તો કરે જ છે કે આપણને જીવતા રાખે, બરાબર ને, કે ઓક્સિજન લેવલ એક લિમિટ થી ઓછું ના થઈ જાય, કાર્બન ડાયોક્સાઇડ એક લિમિટ થી વધી ના જાય, એટલે રિપીટેડલી આપણને જગાડે છે. અને જ્યારે આવું થાય છે ત્યારે ફ્રેગમેન્ટેડ સ્લીપ ડેવલપ થાય છે, એટલે જ જયારે આ પ્રકારના જયારે વ્યક્તિ હોય છે ત્યારે એને બીજી સવારે જયારે ઉઠશે ત્યારે એવું ફીલ બિલકુલ નહીં થાય કે મને એકદમ સાઉન્ડ સ્લીપ આવે, ભલે 10 કલાક સુઈને ઉઠશે તો પણ એવું નહીં લાગે કે મને એકદમ સરસ ઊંઘ આવી છે. બધા રાત્રે વારંવાર પેશાબ જવા ઉઠવું પડે, સ્વભાવમાં ચીડચીડા પણ આવી જાય અને જોડે જોડે આ બધા જે ડિસીઝીસ છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જે પેલા નહોતા પણ એ ડેવલપ થવા માંડે અથવા પેલા અનકંટ્રોલ થવા માંડે, મેડિસિનની જરૂરિયાત વધવા માંડે, તો આ બધા ફેક્ટર્સ છે. અને બિલકુલ સાચી વાત છે જે તમારો પ્રશ્ન હતો, જ્યારે સ્નોરિંગ ડેવલપ થાય છે ત્યારે વ્યક્તિ ડીપ સ્લીપમાં હોય છે.
જી ચોક્કસ. જ્યારે તે ડીપ સ્લીપમાં હોય છે તો ઘણી વખત સ્લીપ જ્યારે વ્યક્તિ સૂતો હોય છે ત્યારે ઘણા એવા વ્યક્તિ હોય છે જેમને સ્નોરિંગની સાથે અન્ય સમસ્યાઓ જેવી કે ઊંઘમાં બોલવું અથવા તો ચાલવું આવી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે, તો તેનું કારણ શું હોઈ શકે? એ અલગ પ્રકારના સ્લીપ ડિસઓર્ડર છે જેને સ્નોરિંગ જોડે કોઈ કોરિલેશન નથી. એ અલગ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે, અલગ સ્લીપ ડિસઓર્ડર્સ છે, પણ એ બધા ડિસઓર્ડર્સ છે એને સ્નોરિંગ જોડે કોઈ કોરિલેશન નથી. એ વસ્તુને કે ઊંઘમાં ચાલવું, ઊંઘમાં બોલવું, આ વસ્તુને સ્નોરિંગ જોડે કોઈ રિલેશન નથી. જી ડોક્ટર, જ્યારે સ્નોરિંગની સમસ્યા હોય ત્યારે કહેવામાં આવે છે કે ગળું અને જે મોઢું છે તે સુકાઈ જતું હોય છે, તો શું ઓછું પાણી પીવાનું પણ એક કારણ હોઈ શકે કે તેના કારણે પણ ખરાટા આવતા હોય? જે આપણું શ્વાસ લેવાનું કામ જે બોડીને જે ઓર્ગનને આપેલું છે એ આપણું નોઝ છે. નોઝમાં એવી મિકેનિઝમ છે કે જે આપણી એર જશે એ હ્યુમિડિફાઈ થઈને જશે, એટલે કે ભેજ ડ્રાય નહીં હોય, ડ્રાય એર હશે તો પણ અંદર હ્યુમિડિફાઈ થશે. એટલે જયારે નાકેથી શ્વાસ જે લોકો લેતા હોય છે એમને આવી તકલીફ નથી થતી, પણ જેને અમે કહીએ માઉથ બ્રીધર, કે જયારે એકદમ ઓબેઝ વધારે હોય તો એવા કિસ્સામાં માઉથ બ્રીધર હોય છે, મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લેતા હોય છે. તો આ વસ્તુ મોઢામાં આવી મિકેનિઝમ નથી. જયારે માઉથ બ્રીધિંગ હોય છે ત્યારે એર ડ્રાય હશે તો એ અંદર પણ ડ્રાયનેસ ડેવલપ કરવાનું છે, એટલા માટે જે મોંથી જે શ્વાસ લેતા હોય છે એમને આ પ્રકારની તકલીફ વધારે થાય છે. પણ એના પાણી, હા, બહુ જ ઓછું ડિહાઈડ્રેટ લેવલનું આપણે પાણી ઓછું લેવાનું તો એના કારણે ડ્રાયનેસ થઈ શકે મોઢામાં, પણ મુખ્યત્વે જયારે ઊંઘમાં હોઈએ છીએ અને ત્યારે જે ડ્રાયનેસ ડેવલપ થાય છે એનું કારણ આ છે કે માઉથ બ્રીધર હોય છે એમના કિસ્સામાં હ્યુમિડિફિકેશનની જે મિકેનિઝમ હોય છે એ પ્રોપર નથી વર્ક કરતી. પણ જયારે નાકેથી આપણે જો પ્રોપર શ્વાસ લઈ શકતા હોઈએ તો આ પ્રકારની તકલીફ ના. જી ડોક્ટર, જ્યારે આ સ્નોરિંગની સમસ્યા થતી હોય, જ્યારે જે વ્યક્તિ જે છે તે નસખોરા લેતો હોય ત્યારે તેના જે ગળામાંથી અવાજ આવતો હોય તે ઘસારા સાથે આવતો હોય તેવું સંભળાતું હોય છે, તો શું આ અવાજને કારણે જે ગળું છે તેમાં તકલીફ થતી હોય છે? ના, ગળામાં કોઈ તકલીફ આના કારણે ના. એક સમજી લો કે આપણી જે આ ગળું છે એમાં વિન્ડ પાઇપ છે, એ આપણી સામાન્ય પાણીની પાઇપ છે જે આપણી સપ્લાય જે રબરની આવે છે એ પ્રકારનું જો આપણે એક કલ્પના કરીએ તો બહારથી જયારે પ્રેશર થશે તો અંદરથી જે પાણીનો ફ્લો જતો હશે તો એ થોડું રેઝિસ્ટન્સને કારણે પાઇપમાં ઘસારો તો કરે છે, પણ એનાથી એ પાઇપ કઈ તૂટી નથી જતી. હા, એક લેવલથી વધારે પ્રેશર થાય તો એ વસ્તુ ચોક્કસ થાય, પણ આપણું બોડી એ રીતે ડેવલપ છે કે એટલું બધું રેઝિસ્ટન્સ ડેવલપ નથી થવા જતું, એના કારણે જ આપણે ઊંઘ તૂટી જવી, ઊંઘમાંથી જાગી જવું એ બધું થાય છે. એ લેવલ સુધી આપણને રેઝિસ્ટન્સ ના આપે અને ડેમેજ ના થાય. જી ડોક્ટર, આપે